આજે વિશ્વ ચકલી દિવસ છે, જેની ઉજવણી સમગ્ર કચ્છમાં કરવામાં આવી હતી, ત્યારે માનવજ્યોત સંસ્થા અને રામદેવ સેવાશ્રમ પાલારા દ્વારા અનેક લોકોને ચકલી ઘર અને કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. વર્તમાન યુગમાં આધુનિક ખાતરો, જંતુનાશક દવાઓ, વધી રહેલું પ્રદૂષણ, ઊંચા મોબાઈલ ટાવરો વગેરે બાબતોને કારણે ચકલીની પ્રજાતિ લુપ્ત થઈ જાય છે. પહેલાં આપણા ઘરે ચકલી જોવા નાના પક્ષીઓ આવતા હતા, પરંતુ આજની રહેણીકરણીને કારણે હવે આપણાથી દૂર થઈ ગયા છે. સંસ્થા દ્વારા વિવિધ શાળાઓ, કોલેજો, મંદિરો વગેરે જગ્યાએ કુંડ અને ચકલી ઘરો લગાવ્યા હતા. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ પ્રબોધભાઈ મુનવર, શંભુભાઈ જોશી, પૃથ્વીરાજસિંહ જાડેજા, સદેવસિંહ જાડેજા, રફીક બાવા, મુરજીભાઈ ઠક્કર, આનંદભાઈ રાયસોની, દીપેશ શાહ, દીપેશભાઈ ભાટિયા સહિતના લોકો જોડાયા હતા. આ અંગે ચંચળ ન્યૂઝ સાથે પ્રમુખ પ્રબોધભાઈ મુનવરે વાત કરી હતી. આજે 20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી અમે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરતા આવ્યા છીએ. આજે પણ માનવજ્યોત કાર્યાલયે એક સરસ મજાનો નાનકડો કાર્યક્રમ કોરોનાના અત્યારના જે કાળ ચાલી રહ્યો છે એને લક્ષ્યમાં રાખીને એક નાનકડો કાર્યક્રમ અમારા કાર્યાલય ઉપર રાખ્યો છે. એમાં અમારા બધા કાર્યકરોને તથા ભુજના જુદા જુદા વિસ્તારોમાં અમે લોકો આજે સવારથી ચકલી ઘર અને કુંડા વિતરણ કર્યા છે. લોકોને અમારી એક નમ્ર અપીલ છે કે અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે, દરેક પરિવાર પોતાના ઘરે એ માટીનું એક પાણીનું કુંડું ચકલીઓને અને પક્ષીઓને પાણી પીવા માટે રાખે, તેમજ ચકલી ઘર છે માટીનું એ ચકલીઓ માટે રાખે. કારણ કે આજનો યુગ કે જેમાં માનવીએ પોતાની વ્યવસ્થા કરી લીધી છે, આપણે છતવાળા મકાનમાં રહીએ છીએ પણ ચકલીઓને ભૂલી ગયા છે, એટલે ઘણી બધી ચકલીઓ આજે કચ્છ છોડી ગઈ છે. આમ તો આપણને આ વિશ્વ ચકલી દિવસ ઉજવવાની જરૂર ન પડે, પણ આજના યુગમાં આપણે જોઈએ છીએ કે મોટા મોટા મોબાઈલ ટાવરો વધી ગયા, જંતુનાશક દવાઓનો વપરાશ વધી ગયો, પ્રદૂષણ વધી ગયો, એને ધ્યાને લઈને અત્યારે જે કચ્છમાંથી પક્ષીઓ અલ્પસંખ્યામાં દેખાય છે અથવા તો અલિપ્ત થઈ ગયા છે, જે કચ્છ છોડી ગયા છે એ ફરી પાછા કચ્છ આવે એના માટે અમારી સંસ્થા આજે વર્ષોથી આ દિશામાં કામ કરી રહી છે. અને આ બધા પક્ષીઓને આપણે પાછા કચ્છ બોલાવવા પડશે, કારણ કે પશુ પક્ષીઓ હશે તો જ માનવ જીવન શક્ય છે. એટલે આપણે બધાએ સાથે મળીને આવી નાની નાની ચકલીઓ માટે પણ પાણીની વ્યવસ્થા કરીએ અને એમના માટે રહેવા માટે ઘરની વ્યવસ્થા કરીએ. બસ એ જ આજના દિવસે દરેકને મારી અપીલ છે.